खूबज बुद्धिपूर्वक गणतरी करवी पड़शे अने साथे साथे आपणे जे शॉर्ट ट्रिको मैं बतावी छे एनो पण आपणे उपयोग करीशुं। हवे जुओ अहींया આ ચેપ્ટર ની અંદર 8માં નંબર નો ટેક્સ્ટ બુક નો દાખલો છે 15 મીટર બાજુ વાળા ચોરસ આકારના, ધ્યાન રાખજો ચોરસ શબ્દ વપરાયો છે, ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે, બરોબર। હવે ધ્યાન રાખો, હવે શું કહે છે, એક નંબરમાં ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો, પછી શું કહે છે બીજા નંબરમાં, પહેલા નંબરમાં 5 મીટર લાંબુ દોરડું છે, બીજા નંબરમાં દોરડું 5 મીટરને બદલે કેટલા મીટર લઈએ છીએ 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો। ઓકે, હવે આપણું જે ખેતર છે, સમજો રકમને બરોબર સમજવી જરૂરી છે। હવે આપણી પાસે ખેતર કેવું છે, પહેલું અહીંયા આપેલું છે ચોરસ। ઓકે, હવે જો અહીંયા આપણે આ ચોરસ લઈ લઈએ, આ ચોરસ ખેતર। ઓકે, પછી શું કહે છે, ચોરસ આકારના ખેતરના ઘાસના ખેતરમાં એક કોણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલે બાંધેલો છે, અહીંયા આપણે રાખીએ ખીલો, ચલો આ ખીલો છે અને આપણે અહીંયા 5 મીટર લાંબુ આ દોરડું છે અને આ આપણો ઘોડો છે, તો ઘોડો આમ કરી અને આટલા ભાગમાં આ રીતે ઘાસ ચરી શકે, આટલા ભાગમાં આવું ગાટું કરી રહ્યો છું એ બધા ભાગમાં ઘોડો ઘાસ ચરી શકે, બરોબર। બીજું ચોરસ છે એટલે આ ખૂણો તમારો કયો તૈયાર થાય, કાટ ખૂણો, ચોરસમાં દરેક ખૂણો કાટ ખૂણો હોય એટલે થીટા બરાબર કેટલા આવે 90। ઓકે, આપણે અહીંયા આ માપ AP નું લઈ લઈએ 5 મીટર, આ 5 મીટર દોરડું છે બરોબર, આ બાજુ પણ 5 મીટર જ થાય બરોબર, એટલે આ ભાગમાં ઘોડો તમારો અત્યારે હાલ ચાલી રહ્યો છે અને એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, તો આ ભાગ જે તમારો તૈયાર થાય એ કેવા આકારનો બને આ રીતે, તો આને કયો વૃત્તાંશ કહેવાય, લઘુ વૃત્તાંશ કહેવાય। ઓકે, તો હવે અત્યારે હાલ આપણે શરૂઆત કરીએ મિત્રો, તો અહીંયા થીટા બરાબર કેટલા આવે 90 અંશ આવે, કેમ મેં 90 લખ્યા, કારણ કે આપણું ખેતર કેવું છે ચોરસ અને ચોરસમાં દરેક ખૂણો કયો હોય કાટ ખૂણો એટલે 90 અંશ હોય એટલે થીટા બરાબર 90 લેવાના, અને અત્યારે હાલ આપણું જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી લેવાની, દોરડું કેટલા મીટર લાંબુ છે 5 મીટર લાંબુ એટલે થીટા બરાબર કેટલા, અરે r બરાબર કેટલા લઈશું 5 મીટર, બરોબર। તો હવે આપણે અહીંયા લખીએ કે ઘોડો કેટલા ભાગમાં અહીંયા ઘાસ ચરી શકે, તો અહીંયા લખવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણે લખીએ કે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, બરોબર, આ તમારું સૂત્ર થયું। હવે લઘુ વૃત્તાંશ, પણ અહીંયા આકૃતિમાં તમે જુઓ લઘુ વૃત્તાંશ કયો થયો, તો એ અહીંથી શરૂઆત કરો એ પી ક્યુ આર આટલો ભાગ, તો અહીંયા આપણે કૌંસમાં લખી કાઢીએ કયો થયો એ પી પછી ક્યુ અને આ, આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે,
હવે એમાં કિંમતો મૂકી દઈએ ચાલો તો બરાબર શું થશે બરાબર ચલો થીટા બરાબર આપણી પાસે કેટલા છે 90 છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે કેટલા લેવાના તો પાઈ બરાબર જો અહીંયા આપણે કીધેલું છે ભૂલી નહીં જવાનું 3.14 એટલે 314 છેદમાં 100 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી આવે 5 મીટર તો અહીંયા લખવાનું 5 ગુણ્યા 5 બરોબર અને છેદમાં 1 હવે આપણે છેદ ઉડાડીએ છીએ જો મિંડે મિંડે ઉડી ગયા 9 4 36 અને બબે દો 4 અને બે 314 ને ભાગીએ તો હંમેશા યાદ રાખવાનું 157 ને ભાગ ચાલે હવે આપણે છેદ ઉડાડવાના નથી હવે શું કરવાનું 157 ગુણ્યા 5 25 જુઓ 157 ગુણ્યા 5 5 એટલે 25 અને છેદમાં 2 ગુણ્યા 100 થાય બરોબર એટલે 157 ગુણ્યા 25 કરવા પડે અને એ જે જવાબ આવે એને 2 વડે ભાગવાના તો આપણે 157 ગુણ્યા પહેલા 25 કરીએ તો શું થાય જો આ બેનો ગુણાકાર કરીએ છે તો 2 7 14 વધી પડી 1 2 5 10 ને 1 11 2 1 2 ને 1 3 5 7 35 નો 5 5 5 25 25 નો 3 28 નો 8 વધી પડી 2 2 1 5 5 નો 2 7 તો 5 8 ને 4 12 નો બગડો 7 ને 2 9 કેટલા આવ્યા મિત્રો 3925 બરોબર 3925 અને છેદમાં 2 ગુણ્યા 100 ઓકે હવે આને 2 વડે ભાગવાના એટલે પોઈન્ટમાં જવાબ આવશે તો 3925 ભાગ્યા 2 કરીએ તો 2 1 2 19 થયા 2 9 18 2 6 12 હવે 5 આવ્યા બબે દો 4 એક વધ્યો ભાગ ન ચાલે પોઈન્ટ અને શૂન મૂકવાનું શૂન નીચે ઉતારવાનું 2 5 10 એટલે કેટલા આવ્યા તો અહીંયા લખીએ આપણે 1962.5 અને છેદમાં કેટલા લખવાના 100 બરોબર આ 2 વડે ભાગ્યા તો આ જવાબ આવ્યો અને છેદમાં 100 હવે 2 મીંડા છે આ કેટલા મીંડા છે 2 એટલે 2 રકમ આગળ જઈને પોઈન્ટ કાપવું પડે તો અહીંયા લખવાનું તમારે 19 આપણો જે ગોળો છે એ ગોળો આ ચોરસ ખેતર છે અને એની અંદર હવે દોરીની લંબાઈ એને જે દોરડું બાંધ્યું છે ગોળાને એ દોરડાની લંબાઈ આપણે કેટલી લેવાની છે 10 મીટર લેવાની છે કેટલા મીટર 10 મીટર તો થીટા બરાબર 90 કેમ ચોરસ છે માટે કારણ કે ચોરસમાં દરેક ખૂણો કાટખૂણો હોય અને r બરાબર 10 મીટર દોરડાની લંબાઈ તો હવે આપણે ધ્યાન રાખો કે લઘુ વૃત્તાંશ કયો તૈયાર થાય આકૃતિમાં જુઓ હવે લઘુ વૃત્તાંશ કયો આ આખું આખું કહેવાય આમ આ એટલે કયો થાય a p ડેશ q ડેશ r ડેશ a બરોબર તો એ આપણે અહીંયા લખીએ કયું થશે a પછી p ડેશ q ડેશ r ડેશ બરોબર નું ક્ષેત્રફળ અને એનું આપણે સૂત્ર લખીશું તો થીટા છેદમાં 360 ગુણ્યા હવે જુઓ પાઈ r સ્ક્વેર હવે થીટા બરાબર આપણે 90 લેવાના અને છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે 314 છેદમાં 100 ગુણ્યા ત્રિજ્યા હવે ત્રિજ્યા આપણી કેટલી છે 10 મીટર તો આપણે અહીંયા લખીએ 10 ગુણ્યા 10 અને છેદમાં 1
હવે આપણે છેદ ઉડાડી દઈએ તો જુઓ મીંડે મીંડે ઉડી ગયા આ મીંડો ઉડ્યો 9 4 36 બરોબર હવે બે છેદ ઉડાડીએ તો બબે દુ 4 અને બે 157 હવે તમારે કરવાનું શું છે 157 ને 2 વડે ભાગવા પડે તો આપણે 157 ને 2 વડે ભાગીએ તો 2 7 14 એક વધ્યો 2 8 16 એક વધ્યો ભાગ ના ચાલે પોઈન્ટ 2 5 10 બરોબર મિત્રો તો આપણો જવાબ કેટલો આવ્યો 78.5 તો આપણે અહીંયા લખવાનું 78.5 ઓકે આટલા શું આવ્યા કહેવાય મીટર અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાશે મીટર સ્ક્વેર બરોબર હવે જુઓ પહેલા ઘોડાની દોરડું કેટલું લાંબુ હતું 5 મીટર અને એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 19.625 હવે આપણો ઘોડો 10 મીટર લાંબુ દોરડું બાંધ્યું અને એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 78.5 મીટર સ્ક્વેર તો અહીંયા સેકન્ડ નંબરમાં શું કહે છે તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો તો તમારે શું કરવાનું આ મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરવાનું એટલે આપણે અહીંયા લખીશું હવે આપણો જવાબ બીજો આવી રહ્યો છે આન્સર નંબર 2 ચાલો હવે આપણે અહીંયા લખીએ શું કહે છે કે ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર ચલો હવે આ લઘુ વૃત્તાંશ લખાવો તો અહીંયા લખીએ લઘુ વૃત્તાંશ કયો છે એ પી ડેશ ક્યુ ડેશ આર ડેશ નું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશ કૌંસમાં લખાવો આ કયો છે અહીંયા જુઓ એ પી ક્યુ આર આકૃતિમાં જુઓ એ પી ક્યુ આર એ પી ક્યુ આર નું ક્ષેત્રફળ બરોબર તો બરાબર ચાલો હવે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ 78.5 ઓછા અહીંયા કેટલા આવ્યા 19.625 19.625 હવે આપણે બાદબાકી કરી દઈએ છીએ બરોબર ચાલો હવે અહીંયા 0 મૂકી દઈએ અહીંયા પણ 0 ચલો 10 માંથી 5 જાય તો 5 અહીંયા 9 રહ્યા 9 માંથી 2 જાય તો 7 અહીંયા 4 રહ્યા એટલે 14 આવે અને 14 માંથી 6 જાય તો 8 અહીંયા 7 રહે અને 17 માંથી 9 જાય તો 8 અહીંયા 6 રહ્યા 6 માંથી 1 જાય તો 5 એટલે આપણો જવાબ આવ્યો 58.875 મીટર સ્ક્વેર આવડશે મિત્રો છે ને ઈઝી મેથડ એટલે આ રીતે પરીક્ષામાં તમારે ખાસ લખવાનું છે આ રીતે પહેલા એક તો આકૃતિ તમને આપેલી હશે આ દાખલાની બરોબર એટલે ફરીથી તમારે દોરવાની જરૂર નથી પરંતુ આ જે આકૃતિ છે એ આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની અને ત્યાર પછી પદ્ધતિ સર લખાણ લખવાની ખાસ અગત્યની ટેવ પાડવાની મેથ્સ હોય ચાહે સાયન્સ હોય જ્યાં સુધી તમે વ્યવસ્થિત લખાણ નહીં લખેલું હોય તો તમારા માર્ક્સ પૂરેપૂરા ક્યારેય નહીં આવે મિત્રો બરોબર
અહીંયા તમે જોઈ લો કે મારું જે કંઈ પણ લખાણ છે એ લખાણમાં ક્યાંય પણ નજીવી પણ ભૂલ કરવા માંગતો નથી કેમ કારણ કે તમને એ જોયા પછી તમને પણ આ રીતે લખવાનું મન થાય બરોબર તો હવે મને ચોક્કસ ખાતરી છે કે આ દાખલો તમને આવડી ગયો હશે મિત્રો આ વિડિયો બરોબર ધ્યાનથી આ ચેપ્ટરના બે વાર જોવાનું રાખજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડિયો શેર કરતા રહેજો અને આ વિડિયો તમને કેવા લાગે છે એ કોમેન્ટ્સમાં પણ લખતા રહેજો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ માટે પાછા આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો